નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમાના અનાવરણ બાદ આજે ફતેહસિંહ ગાયકવાડ જેની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે આ જે પ્રતિમાઓ છે તેને ખરેખર સાચા જ અર્થમાં રિસોર્સન્સ એટલે કે રિસોર્સની જરૂર હતી, અને તે અંતર્ગત જ જ્યારે આ એક મહત્વની બાબત કહી શકાવાય, કારણ કે આ વડોદરા શહેરની ઓળખ છે અને આ ઓળખને લઈને જ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આ એક સારી એવી બાબત છે. ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પછી જ્યારે આ એક બીજી પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે, લગભગ 19 લાખ કરતાં પણ વધુના ખર્ચે જ્યારે અનાવરણ કરવામાં આવ્યું છે, તે વડોદરા શહેરની ઓળખ પણ કહી શકાવાય. અનેક રીતે જ્યારે જેલ રોડ સ્થિત આ એક પ્રતિમા આવી હતી, અને આ પ્રતિમા પ્રિન્સ ફતેહસિંહ રાવ ગાયકવાડની છે. દર્શક મિત્રો, પ્રિન્સ ફતેહસિંહ રાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ હોય ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આ એક એવા રસ્તા પર આ પ્રતિમાઓ છે કે અહીંયાથી હજારો લોકોની અવર જવર થતી હોય છે, અને આ જ સાચી ઓળખ છે વડોદરા શહેરની. અહીંયાથી થોડેક જ અંતરે વડોદરા રેલવે સ્ટેશન આવ્યું છે. વડોદરા રેલવે સ્ટેશન પરથી અનેક શહેરોના, અનેક રાજ્યોના લોકોની અવર જવર હોય ત્યારે કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાનજીનું મંદિર આવ્યું છે, ત્યાં જ સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની સાથે સાથે પ્રિન્સ ફતેહસિંહરાવ ગાયકવાડની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. ઠંડી, ગરમી, તાપ, તડકો, આ તમામ બાબતે જ્યારે આ પ્રતિમાઓને અલગ અલગ રીતે પ્રોટેક્ટ થાય. શ્રીમદ મહારાજા સયાજીરાવ ગાયકવાડના જ્યેષ્ઠ પુત્ર ફતેહસિંહ ગાયકવાડનો કિંગ સાઇઝ, લાઈફ સાઇઝ સ્ટેચ્યુ SSG હોસ્પિટલની બહાર હાઈ પેડેસ્ટલ પર મૂકવામાં આવ્યું હતું. સારું દિવાલ કે જેનું બેકગ્રાઉન્ડ પણ ખૂબ સરસ છે, એની પર લાઇટિંગ કરતા સ્ટેચ્યુ વડોદરા શહેરની શાન સમૂહ છે. આ પણ કાંસાનું બનેલું સ્ટેચ્યુ હતું. 1947માં કાશીનાથ કોલાટકર દ્વારા સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ વખત જતાં એની પર પેટિનેશન, કાટ લાગો, અને સ્ટેચ્યુની જે સરફેસ છે એની પર અલગ અલગ કલરના થડ જામવાથી સ્ટેચ્યુની હાલત ખરાબ થઈ ગઈ હતી, જેથી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટ્સ નામની સંસ્થાને આ ત્રણ સ્ટેચ્યુ રિપેર કરવા માટે આપવામાં આવ્યા હતા. લગભગ 30 લાખના ખર્ચે આ 3 સ્ટેચ્યુનું જે રિપેર વર્ક છે સાયન્ટિફિક ધબે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ સ્ટેચ્યુને સાફ કરવા માટેની ટ્રેનિંગ પણ આ જ સંસ્થા અમારા કર્મચારીઓને આપશે. આ સ્ટેચ્યુની લાઈફ બીજા 10 વર્ષ વધી ગઈ છે એવું આ IGNC જે ડાયરેક્ટર છે એમની જોડે વાત કરતા માલુમ પડ્યું કે ખૂબ સાયન્ટિફિક મેથડથી જે આની પર સ્ટેચ્યુમાં ખાવાન થયું હતું એ તમામ વસ્તુ રિપેર કરવામાં આવી છે, અને સાથે સાથે બ્યુટિફિકેશનનું પણ ધ્યાન રાખવામાં આવશે. આમ આજે બંને સ્ટેચ્યુ તૈયાર થઈ હતા 3-4 મહિનાની મહેનત બાદ આજે પ્રજા માટે અનાવરિત કરી અને મેયર શ્રીમતી પિંકીબેન સોનીના હાથે આજે ખુલ્લા મૂકવામાં આવે છે. સર, ઠંડી, ગરમી, તાપ, તડકો પડતો હોય તે અંતર્ગત આ પ્રતિમાઓને ક્યાંક ને ક્યાંક ભેજ લાગતો હોય, ગ્રીન કલરનું કોટિંગ થઈ જતું હોય, તે અંતર્ગત કયા પ્રકારના? મેં કીધું એ પ્રમાણે કે આનું આખું સાયન્ટિફિક સ્ટડી થાય, એની સ્પેક્ટ્રોસ્કોપી થાય, ઇમ્પિડન્સ ઇલેક્ટ્રોગ્રાફી થાય, અને ત્યારબાદ એમાં જે કંઈ કાટ લાગ્યો હોય તેને આપણે પેટિનેશન કહીએ છીએ. આ પેટિનેશનના તમામ લેયરો, ઉપરના તમામ પેન્ટ, તમામ પોલિશ વગેરે કાઢી અને આનું સાયન્ટિફિક ધબે રિપેરિંગ કર્યું છે. એટલે આ IGNC આ પ્રકારના સ્ટેચ્યુ રિપેર કરવામાં એક્સપર્ટ છે. એટલે આપણે સૌથી જે કેન્દ્ર સરકારના એમ્પેનલ સંસ્થા છે એને આ સ્ટેચ્યુ રિપેર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રિન્સ ફતેહસિંહરાવ ગાયકવાડની પ્રતિમા જે 1924માં મહાદેવ કાશીનાથ કોલ્હાટકર દ્વારા બનાવવામાં આવી હતી, જે અહીંયા પ્રતિષ્ઠાપિત કરવામાં આવી છે. એક ઊંચા પેડેસ્ટેલ પર બનેલી આ પ્રતિમામાં સમય જતાં કોઈક કેમિકલ ઇફેક્ટના કારણે કોઈક પાર્ટિકલ્સ કે લેયર જેવું, ગ્રીનિશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા તથા
પ્રિન્સ ફતેસિંહરાવ ગાયકવાડજીની પ્રતિમા બંને 19.70 લાખના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણનું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠંડી ગરમી તાપ તડકો પડતો હોય તે અંતર્ગત આ બધી પ્રતિમાઓને ક્યાંક ને ક્યાંક કોટિંગ થઈ જતું હશે, ગ્રીન કલરની લેયર પણ ખૂબ ચર્ચામાં હતી, તો તેને લઈને કોર્પોરેશન દ્વારા કે આજે લોકો બનાવ્યું છે તેને કયા પ્રકારની સાવચેતી રાખવી? વાતાવરણની અસર અને વરસાદ હોય કે અથવા તો કોઈક ને કોઈક કેમિકલ ઇફેક્ટ થતી હોય, ધુમાડા કે એવું કંઈ લાગવાથી કંઈક ને કંઈક ઇફેક્ટ થતી હોય, એના માટે અત્યારે આ જે પ્રતિમાને જ્યારે રેસ્ટોરેશન કરવામાં આવી છે ત્યારે એ બધી જ કાળજી લઈ અને રેસ્ટોરેશન કરવાની કામગીરી કરવામાં આવી છે. છતાં અમુક વર્ષો સુધી એની પર આવી રીતનું કંઈ ઇફેક્ટ ન થાય અને કોઈ પાર્ટિકલ્સ ન ઉદ્ભવે એની પણ ચિંતા કરી અને કાળજી લેવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર મહેશજી. દર્શક મિત્રો, અનેક બાબતે આ કાળજી લેવા માટે એક સ્ટડી કરવામાં આવતું હશે અને આ સ્ટડી કર્યા પછી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સર, બંને પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું, શું કહેવામાં? ચોક્કસ, જે વડોદરા સંસ્કારી નગરી કલા નગરી અને એમાં પણ કલાત્મક જે કૃતિઓ હતી, પ્રતિમાઓ હતી, જે સમયાંતરે જે પ્રકારે એમાં કોરોઝન અને અન્ય કારણસર જે એનો કલર બદલાયો હતો અથવા એનું જે ગ્રેડ બદલાઈ હતી, એમાં પુરાતત્વ વિભાગ જે IGNCA ટીમ છે દિલ્હીની અને વડોદરા કોર્પોરેશન સંયુક્ત ઉપક્રમે જે તે સમયે આ સંસ્થાને કામ સોંપવામાં આવ્યું હતું, મને કહેતા આનંદ થાય છે. અમારી આખી આ ટીમે અને ગાર્ડન વિભાગ જ્યાં સંભાળી રહ્યું છે એના સંયુક્ત સાથ થકી ગાયકવાડ રાજા અને ફતેસિંહરાવ રાજાની જે મૂર્તિ હતી એનું રિસ્ટોરેશન કરી આજે લોકાર્પણ કર્યું છે. પુનઃ લોકાર્પણને હું આવકારું છું અને આપણા માધ્યમથી ફરીથી જણાવીશ જે અન્ય મૂર્તિઓ પણ છે શહેરની એમાં પણ આ પ્રકારની આ ટીમના માધ્યમથી એનો પણ રિસ્ટોરેશન થાય એવું કમિશનરના માધ્યમથી, મેયરના માધ્યમથી અમે આગળ વધારીશું અને શહેરીજનોને પુનઃ આ સ્થિતિમાં લાવીશું. ખૂબ ખૂબ આભાર. મિત્રો, અમારી સાથે અચલ પંડ્યા પણ જોડાઈ ગયા છે. સર, શું કહેવા માંગશો આજે આપ બંને પ્રતિમાનું અનાવરણ? મેં સબસે પહેલે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબ ઓર ચેરમેન સાહેબ ઇન સબકા મેં બહોત ઓર પુરાને જો ચેરમેન સાહેબ થે જિનકે સમય મેં યે ઓર્ડર હુઆ ઉન સભી કા દિલ સે આભાર પ્રકટ કરના ચાહુંગા. મેં યે આભાર અપની તરફ સે નહીં પ્રકટ કરના ચાહ રહા, મેં યે આભાર પૂરે કન્ઝર્વેશન કોમ્યુનિટી કી તરફ સે કરના ચાહ રહા હું, ક્યોંકિ આઉટડોર સ્કલ્પચર્સ હિન્દુસ્તાન કે બહોત હી નેગ્લેક્ટેડ હૈ, બહોત હી નેગ્લેક્ટેડ હૈ આઉટડોર સ્કલ્પચર્સ. ઉન આઉટડોર સ્કલ્પચર્સ કા કન્ઝર્વેશન કરના એકદમ બિલકુલ સાયન્ટિફિક તરીકે સે કન્ઝર્વેશન કરના ઇસકી શાયદ પહેલ વડોદરા ને પહેલી વાર કી હૈ. આપ દૂસરે શહેરો મેં ભી ચલે જઈએ, રાજધાની મેં ભી ચલે જઈએ, લેકિન કન્ઝર્વેશન કા જો કામ હૈ વો પહેલી બાર જિસમે હમ લોગો ને ઇનકા બિફોર એનાલિસિસ કિયા, XRF કિયા, ઇલેક્ટ્રોકેમિકલ ઇમ્પીડન્સ સ્ટડીઝ કરી, રમન કિયા, તો હમ યે પતા લગા પાએ કે યે કિસ તરીકે કિસ કારણ સે ડિટેરિયોરેશન હો રહા હૈ. और वो जो डिट्योरेशन है वो उसके बहुत सारे कारण हैं. सर, अभी देखने जाए तो कहीं ना कहीं बड़ौदा में भी कभी भी बारिश गिर सकती है, कभी भी धूप जो है बहुत तेज हो सकती है, तो इसके रिगार्डिंग वो जो नीला कलर का कोटिंग ये मूर्ति पे आया था तो उसके मुताबिक था कि वरना ये पुरानी हो गई इसके लिए? देखिए, जो ये एक्चुअली इसको जनरल टर्म में ब्रॉन्ज कहते हैं, लेकिन ये वाली प्रतिमा रेड ब्रास की है, तो इसका मतलब ये है कि इसके अंदर जो सबसे ज़्यादा मात्रा में जो धातु है वो कॉपर है, और कॉपर जब रिएक्ट करती है, अगर वो सल्फर के ऑक्साइड से रिएक्ट करेगी तो कॉपर सल्फेट जिसको हम नीला थोथा बोलते हैं वो बनेगा. तो सल्फर डाइऑक्साइड यहाँ पर है, उसके बहुत सारे तरीके हैं आने के, किसी भी जगह से वो सल्फर डाइऑक्साइड आ सकती है. अगर वो नाइट्रोजन ऑक्साइड से करेगी तो कॉपर नाइट्रेट बनेगा जी. लकीली यहाँ पर क्लोराइड नहीं बना, क्योंकि क्लोराइड सबसे ज़्यादा डैमेजिंग होता है. okay. और वो जो आप बता रहे हैं नीला और हरा होना, वो कॉपर की अपनी प्रवृत्ति है होना. अब वो उसको कहाँ से, अभी इसके ऊपर सेमल का पेड़ था, आपने पहले देखा होगा, तो सेमल का पेड़ के जो फूल होते हैं उसके अंदर भी केमिकल होते हैं, उनसे भी कॉपर रिएक्ट करता है, तो उससे भी डैमेजेस होते हैं. तो एक मूर्ति का जो डिटेरियोरेशन है वो दूसरी मूर्ति के डिटेरियोरेशन से अलग होता है. एक
कई चीज़ें समान हो सकती हैं लेकिन अलग अलग होती हैं। इसीलिए ये कहना कि ये नीला हरा होना उसकी एक प्रवृत्ति है। नीला हरा ना हो, आगे के लिए ना हो, तो उसके लिए एक आपको साइंटिफिक स्ट्रेटेजी बनानी पड़ती है, जिसके लिए आपको एनालिसिस करने पड़ते हैं, तो उसकी एक पढ़ाई है। सर अभी पूरा का पूरा लग रहा है कि नया है, कोटिंग ठीक से हो गया, डिजाइनिंग ठीक से हो गया, तो अभी ऐसे यूं अंदाजा लगा, हमने नया नहीं किया इसको, रिनो रिस्टोरेशन बोल सकते हैं, इसको कंजर्वेशन किया है, नया नहीं है, जैसा पैटिना पहले था तो उसी तरीके का पैटिना है। अपनी लैंग्वेज में कितनी आयु तक एज इट इज रहेगी? देखिए ये आप हर चीज एक रखरखाव मांगती है, खासकर आउटडोर स्कल्पचर्स हैं। अब यहाँ पर क्योंकि समुद्र का किनारा नहीं है तो इसकी आयु मेरे हिसाब से, तो अगर आप मेरे से ऐसे आयु पूछें ऑफ एंड पूरे स्कल्पचर की आयु, तो स्कल्पचर की आयु तो इसकी हजारों साल है, हजार साल और कहीं नहीं जा रहा ये स्कल्पचर अगर इसके हैं। लेकिन जो इसके ऊपर जो आप कहते हैं ना जो एक्रीशंस आते हैं उसका मेंटेनेंस होता है, वो एक एक्टिविटी, रोज की एक्टिविटी है। अगर आप कुछ भी नहीं करेंगे, अगर आप कुछ भी नहीं करेंगे तो 10 साल तक तो इसकी कोटिंग जो इस पे है वो है, 10 साल के बाद आपने कोटिंग चेंज करनी है। हाँ, और जो इसके ऊपर धूल मिट्टी सूट जो जम रही है उसको साफ़ करने का तरीका है, वो साफ़ करने के तरीके के लिए हम लोग जो VMC के साथ कोलैबोरेट कर रहे हैं और जो इसका ध्यान रखते हैं उनको हम समझाएंगे, इसके ऊपर पानी नहीं गिराना, इसके ऊपर कोई केमिकल नहीं लगाना, कोई इसके ऊपर कोई कोटिंग अपने आप से नहीं लगा देनी है बिना टेस्टिंग के। ये सारी हमारी एक ऑलरेडी कोलैबोरेटेड है। पहला काम था अच्छे तरीके से इसको स्टडी करना और कंजर्व करना, जो हो गया है, जो हमने अचीव कर लिया है। ओके, थैंक यू सो मच सर। दर्शक मित्रों, सर सयाजीराव गायकवाड़नी प्रतिमानी साथे साथे ज प्रिंस ફતેહસિંહરાવ ગાયકવાડની પ્રતિમાનું પણ અનાવરણ વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા તેઓના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું। લગભગ 19 લાખથી વધુના ખર્ચે જ્યારે આ અનાવરણ કરવામાં આવ્યું। હાલ વડોદરા સ્થિત જે કાલાઘોડા સર્કલ છે ત્યાં સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા અને પ્રિન્સ ફતેહસિંહજી ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ થયું। દર્શક મિત્રો, 19 લાખથી વધુના ખર્ચે જ્યારે અનાવરણ કરવામાં આવ્યું ત્યારે અનેક કેમિકલની વાત કરી, અનેક રીતે કોટિંગની વાત કરી, ઠંડી ગરમી તાપ તડકો પડે તે અંતર્ગત કયા પ્રકારે આનું રક્ષણ થઈ શકે, કયા પ્રકારે આના પર જે પીળી થડ બાજે છે ગ્રીન કલરની તે ન બાજે, તે તમામ માહિતી આપણે મેળવી। આવી જ રીતે અનેક લાઈવ પ્રોગ્રામ, આવી જ રીતે અનેક લાઈવ ઇવેન્ટ વડોદરા શહેરમાં ઘટતી ઘટનાઓ જોવા માટે, નિહાળવા માટે અમારી સાથે જોડાયેલા રહો, એટલે કે સ્પાર ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને તેને લઈને અમે આપને બતાવતા રહીશું વડોદરા શહેરના લાઈવ જે પણ ઘટનાઓ ઘટી રહી છે તે। કેમેરામેન અભરાન સૈયદ સાથે હું બિરેન, સ્પાર ટુડે ન્યૂઝ વડોદરા।